સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં કોરોના મહામારી અને વાવાઝોડાની આફતો વચ્ચે કેનાલ ઓવરફ્લો થઈ હોવાની ઘટના સામે આવી છે. ઢીમા પાસે આવેલી ભાપી માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં તેનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન થયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા ઢીમા પાસેથી ભાપી માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આજે વહેલી સવારે કેનાલ ઓવરફ્લો થતાં જ તેનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. કેનાલની બાજુમાં આવેલા 6 એકર જમીનમાં તૈયાર થયેલ ઊભા બાજરીના પાકમાં પાણી ફરી વળતા ખેતર માલિકને મોટું નુકસાન થયું હતું. નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વારંવાર આ વિસ્તારમાં કેનાલો તૂટવાની અને ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂતોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે પણ આ વિસ્તારમાં જ્યારે ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે કેનાલો તૂટે છે અથવા તો ઓવરફ્લો થાય છે, જેથી ખેડૂતોને દિવસ રાત કાળી મજૂરી તૈયાર થયેલો ઊભો પાક પાણીમાં ગરકાવ થતાં નુકસાન વેઠવું પડે છે. વિભાગની બેદરકારીના કારણે આ ખેડૂતોને વારંવાર આ પાણીઓ છલકાય અને બારે પાણી જતું હોય છે. અમે એને રજૂઆત કરેલી છે, વારંવાર 2-3 વખત નોટિસો પણ આપેલી છે, આગળ સુધી કોઈ નામ લેતું નથી. આ ખેડૂતોના ખેતરના પાણીના ભરાઈ અને પાક નિષ્ફળ આખો બળી ગયેલો, એમનો વળતર કોઈ આપવાની તો વાત જ છોડો, પણ અત્યાર સુધીમાં ખેતરની અંદર જવાય એવું નથી. અમે નર્મદા વિભાગ કેનાલના વિભાગની અધિકારીઓને જાણ કરેલી છે, વારંવાર ગેટ મેનેજરને અમીર મહારાજ સ્વામીવાળા એમને કીધેલું છે, બંધ કરતા નથી અને કોઈ ફોટિયા ઉપર કોઈ આવીને કોઈ ચેક પણ કરતો નથી. વારંવાર આ ખેડૂતોને લીધે આવો પાણી ભરાઈ જાય તો ખેડૂતોને જવાનું ક્યાં? આશરે 10 એકરમાં પાણી અત્યારે ફરી વળ્યું છે. એમ શું પાક ઉભો? અત્યારે શિયાળામાં રાયડો હતો, અત્યારે બાજરી હતી, અત્યારે કોઈ પાક લેવડાય ખેતરમાં જવાય જ નથી. પાણી 2 ફૂટ પાણી ચડી ગયું.